नमस्कार विद्यार्थी मित्रों, श्री बीबीएनपी बी हिरपरा कन्या विद्यालय कालावड वती ऑनलाइन सेशन में धोरण 12 विषय बीए में आपनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आनी पहलाना लेक्चर में आपणे बजार प्रक्रिया कोने कहेवाय एना विषे आपणे अभ्यास करेलो छे, एनो अर्थ आपणे जोयो तो। हवे आपणे एनी व्याख्या जोवानी छे। घणी वखत एक्जाम में पूछाई शके छे, व्याख्या जोई लईए। अमेरिकन मार्केटिंग एसोसिएशनना जणाव्या मुजब, એટલે કે અમેરિકાનું જે માર્કેટિંગ એસોસિએશન છે એ જણાવે છે કે માર્કેટિંગ એટલે કે બજારીય, બરાબર। માર્કેટિંગ એટલે કે એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં માલ કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે છે। એટલે માર્કેટિંગ એસોસિએશન કહે છે કે માર્કેટિંગ કોને કહેવાય, તો કે એ એવી ધંધાકીય પ્રવૃત્તિ છે કે જેમાં માલ કે સેવા જે પ્રકાર છે, જે ઉત્પાદક છે, એના તરફથી કઈ તરફ વાળવામાં આવે છે, ગ્રાહક તરફ। એટલે કે ગ્રાહકને ધ્યાનમાં રાખીને, એને ધ્યાનમાં રાખીને માલ કે સેવાનો પ્રકાર નક્કી કરવામાં આવે છે કે કેવી વસ્તુ આપણે બનાવીએ। એટલે ઉત્પાદક તરફથી કોના તરફ, ગ્રાહક તરફ વાળવામાં આવે છે। બજાર પ્રક્રિયાની આકૃતિ આપેલી છે, આપણે વ્યાખ્યા પહેલાં જોઈ લઈએ પછી સમજી લઈશું। શ્રી કપૂર અને આઈકો બુકીના જણાવ્યા મુજબ માર્કેટિંગ એ ગ્રાહકો અને પેઢીઓ વચ્ચે થતો પારસ્પરિક વિનિમય છે। શ્રી કપૂર અને આઈકો બુકી જણાવે છે કે માર્કેટિંગ શું છે, તો કે ગ્રાહકો અને પેઢીઓ વચ્ચે પારસ્પરિક એટલે અરસપરસ થતો વિનિમય છે। વિનિમય એટલે કે લેવડ દેવું, તો કે ગ્રાહકો અને પેઢીઓ વચ્ચે શેની લેવડ દેવડ થાય છે, ગ્રાહકોને જોઈતી વસ્તુ કોણ ઉત્પાદિત કરે છે, તો કે પેઢીઓ। જ્યારે પેઢીઓને એ ઉત્પાદન કરે છે, શેના માટે કરે છે, તો કે એ વસ્તુ ગ્રાહક વાપરે અને બદલામાં સંતોષા મળે અને નાણાં મળે, બરાબર છે। એટલે ગ્રાહકો અને પેઢીઓ વચ્ચે, ગ્રાહકો છે એ માલ કે સેવા મેળવે છે, જ્યારે પેઢીઓ છે એ નાણાં મેળવે છે, એવો થતો પારસ્પરિક વિનિમય છે, જે અહીંયા ઉપરની આકૃતિમાં જોવા મળે છે કે બજાર પ્રક્રિયાની આકૃતિ। તો સૌથી પહેલાં શું કરવામાં આવે છે, બજાર અનુમાન કે ગ્રાહકોને શું જોઈશે તે બજાર સંશોધન દ્વારા જાણીશું, બરાબર છે। જે ગ્રાહકોને જોઈશે એના અનુસાર હવે પેદાશ નક્કી કરે છે, કિંમત નક્કી કરે છે, વિતરણ વ્યવસ્થા કરે છે અને અભિવૃદ્ધિ કરે છે, બરાબર છે। આ બજાર પ્રક્રિયામાં બે મેઇન પક્ષકારો છે, ઉત્પાદકો અને ગ્રાહકો। ઉત્પાદકો સૌથી પહેલાં બજાર અનુમાન કરે છે કે શું વસ્તુ તૈયાર કરવી, એમાં આ ચારે ચારનો સમાવેશ કરે છે, પેદાશ, કિંમત, વિતરણ વ્યવસ્થા અને અભિવૃદ્ધિ, એટલે કે બજાર મિશ્ર। એના દ્વારા એ પેદાશ અને સેવાનું સર્જન કરે છે। હવે ઉત્પાદકો એ જે માલ કે સેવાઓ બનાવેલી છે એનો વપરાશ કોણ કરશે, ગ્રાહકો। અને ગ્રાહકોને આ ચારે ચાર વસ્તુ જો વ્યવસ્થિત લાગશે તો એને ગ્રાહકને શું થાય છે, સંતોષ થાય છે। એટલે ઉત્પાદકો અને ગ્રાહકો વચ્ચે વિનિમય ઊભો થાય છે। અહીંયા જુઓ, પેદાશ અને સેવાનું સર્જન કરવું અને વિનિમય ઊભો કરવો, તો વિનિમય કેવી રીતે થાય છે, તો કે ઉત્પાદકો કાચો માલ અને સેવાઓ પૂરી પાડવા, એને માલ કે સેવા મેળવવા માટે શું જોશે, કાચો માલ જોશે, બરાબર છે। પછી લોક સંપર્કના માધ્યમો, અને ગ્રાહકો સુધી આ જે ઉત્પાદન છે, પેદાશ અને સેવાનું સર્જન છે, એ પહોંચાડવા માટે શું કરવાનું થશે, સંદેશાવ્યવહાર, એટલે કે વાહન વ્યવહાર છે, સંદેશાવ્યવહાર છે, ટેલિફોન દ્વારા આપણે જાણ કરવી, ટેલિવિઝનમાં જાહેરાત આપવી, અને વિતરકો એટલે કે જે તમામે તમામ છૂટક વેપારીઓ છે એના દ્વારા આપણે ગ્રાહકો સુધી માલ પહોંચાડીએ છીએ। આ આખી બજાર પ્રક્રિયા થઈ। શ્રી સ્ટેન્ટના જણાવ્યા મુજબ માર્કેટિંગ એક એવી ધંધાકીય ઉદ્દેશો પાર પાડવાની પદ્ધતિ છે કે જેમાં જરૂરિયાત સંતોષી શકે તેવી પેદાશોનું નક્કી કરેલા ગ્રાહકો માટે આયોજન કરવું, તેની કિંમત નિર્ધારણ કરવી, તેને બજારમાં મૂકવી અને તેને ગ્રાહકોને જોઈએ તે સમયે અને સ્થળ પહોંચાડવી વગેરે કાર્યોનો સમાવેશ થાય છે। શ્રી સ્ટેન્ટ એવું કહે છે કે માર્કેટિંગ કોને કહેવાય, તો કે સૌથી પહેલો માર્કેટિંગનો ઉદ્દેશ શું છે, તો કે જે ધંધાના જે ઉદ્દેશો છે તે પાર પાડવાની પદ્ધતિ છે,
ધંધાનો ઉદ્દેશ શું હોય છે? તો કે નફો મેળવવાનો, બરાબર છે? આ નફો કોઈ પણ ધંધાકીય એકમ ક્યારે મેળવી શકે? તો કે જ્યારે તેની વસ્તુનું વેચાણ કેવું થાય, વધારે થાય. અને વસ્તુનું વેચાણ વધુ ક્યારે થશે? તો કે જે ગ્રાહક માટે તમે જે ઉત્પાદન બનાવેલું છે એને એમાંથી મહત્તમ સંતોષ મળે, ઉપરાંત કિંમત પણ કેવી લાગે, વ્યાજબી લાગે, એની ખરીદ શક્તિ પ્રમાણે કિંમત હોય, અને ગ્રાહકને તે જે સમયે અને સ્થળે જોઈએ છીએ એ સમયે મળી રહે. ટૂંકમાં માર્કેટિંગ એવું કહે છે કે કોઈ એક ગ્રાહક વર્ગને નક્કી કરી અને એ ગ્રાહક મુજબ ઉત્પાદન, એની જરૂરિયાત મુજબ ઉત્પાદન કરવું, એની જરૂરિયાત મુજબ એટલે કે એની ખરીદ શક્તિ અનુસાર કિંમત નક્કી કરવી અને તેને બજારમાં મૂકવી અને ગ્રાહકને જે સમયે જોઈએ છીએ એ સમયે પહોંચાડવી. એટલે શું કહે છે કે માની લો કે અત્યારે મોસમી આધારિત કોઈ ઉત્પાદન કરતું હોય, અત્યારે શિયાળો ચાલે છે, સ્વેટર બનાવતું જે ધંધાકીય એકમ હશે તો શું એ અત્યારે નક્કી કરવા જશે કે આપણે ચાલો ગ્રાહકો માટે, સ્ત્રી માટે બનાવવું છે કે પુરુષ માટે બનાવવું છે કે બાળકો માટે બનાવવું છે કે બધા માટે બનાવવું છે, બરાબર છે? સૌથી પહેલાં એનું આયોજન કરવું, પછી કિંમત નક્કી કરવી, અને એ ઉપરાંત હવે આ સમયે જોઈએ છીએ તો અત્યારે જોશે કે ભાઈ આ લોકોની માંગ વધુ છે, ચાલો ઉત્પાદન કરવા લાગીએ, એવું થઈ શકશે? નહીં થાય. એટલે અગાઉ આયોજન કરવાનું થાય છે, એની કિંમત નક્કી કરવાની થાય છે, ત્યારે તમે હાલના સમયમાં અને સ્થળે છે એ પહોંચાડી શકો છો. ટૂંકમાં ગ્રાહકને ધ્યાનમાં રાખી એટલે નક્કી કરેલા ગ્રાહકો માટે આયોજન કરવું, તેની કિંમત નક્કી કરવી, તેને બજારમાં મૂકવી અને ગ્રાહકને જોઈએ તે સમયે અને સ્થળે પહોંચાડવી, આ દરેકે દરેક કાર્યનો સમાવેશ શેમાં થાય છે? માર્કેટિંગમાં થાય છે. શ્રી ફિલિપ કોટલરના જણાવ્યા મુજબ માર્કેટિંગ એ એવી સામાજિક પ્રક્રિયા છે કે જેમાં વ્યક્તિગત જૂથો તેમની જરૂરિયાત મુજબ મૂલ્યવાન પેદાશોનું સર્જન કરી, એટલે કે એક સામાજિક પ્રક્રિયા છે, કારણ કે સમાજ સાથે જ જોડાયેલી છે, સમાજનો જ એક અંગ છે, જેમાં વ્યક્તિગત જૂથો એટલે કે જે તેમની જરૂરિયાતો મુજબ, વ્યક્તિગત જૂથો એટલે કે સ્ત્રી માટે બનાવવાનું છે, પુરુષ માટે બનાવવાનું છે, બાળકો માટે છે, વૃદ્ધો માટે છે, કોના માટે છે, વ્યક્તિગત જૂથો એટલે કે દરેક વ્યક્તિ અનુસાર તેમની જરૂરિયાતો મુજબ મૂલ્યવાન પેદાશોનું સર્જન કરી, એમને જરૂરી લાગે બરાબર એવી પેદાશોનું સર્જન કરી, રજૂઆત કરી, સ્વતંત્ર રીતે રજૂઆત કરી એટલે કે એમને જાણકારી આપી, જેમ કે જાહેરાત કરીને તમે એને રજૂઆત કરો છો, રજૂઆત કરી સ્વતંત્ર રીતે પોતાની રીતે એ વસ્તુઓ કે સેવાઓનો વિનિમય કરે છે. આજના લેક્ચરમાં આપણે આટલું જ જોઈશું, વધુ નેક્સ્ટ લેક્ચરમાં.